आप सब विद्यार्थी मित्रों ऑनलाइन लेक्चर के अंदर हूँ हार्दिक स्वागत करूँ छु। विद्यार्थी मित्रों सेम टू ने अंदर गुजराती धोरण 6 पाठ नंबर 13 सागर कथा नो प्रवास आज आपणे एना विषे अभ्यास करीशुं। सौ प्रथम सागर कांठो, सागर के दरिया कांठो के किनारे दरिया किनाराना जे प्रवासना स्थळो छे એની સમજણ આપતો આ પાઠ છે, જેના લેખક છે રઘુવીર ચૌધરી। સાગર કાંઠાનો પ્રવાસ પાઠનો સાહિત્ય પ્રકાશ છે પ્રવાસ વર્ણન। સૌપ્રથમ જ્યારે કોઈ પણ સ્થળમાં પ્રવાસનું આયોજન થાય છે તે સમયે તમે કેવી પ્રવૃત્તિઓ કરો છો, કેવા સ્થળ પસંદ કરો છો, એ સ્થળનું શું મહત્વ છે, તમામ બાબતોનો ઉલ્લેખ આ પાઠની અંદર આપવાનો લેખકે પ્રયત્ન કરેલો છે કે ભાઈ જે દરિયા કિનારાના જે જે સ્થળો છે એ સ્થળ પસંદ કરવા પાછળ વ્યક્તિ કેવા વિચારો ધરાવે છે એમની સમજણ આ પાઠની અંદર આપવાનો પ્રયત્ન થયેલો છે। રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે। જો રઘુવીર ચૌધરી છે જેમનો જન્મ ગાંધીનગર જિલ્લાની અંદર બાપુપુરા નામે જે ગામ આવેલું છે એ ગામની અંદર તેઓ જન્મેલા છે। કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અધ્યાપન કાર્ય કર્યું છે। કોલેજ કક્ષા પર કોલેજના વર્ગની અંદર અથવા તો કોલેજના ધોરણો સુધી વર્ષો સુધી મતલબ કે ઘણા બધા વર્ષો સુધી અધ્યયન ભણાવવું અને અધ્યાપન અને બીજા વ્યક્તિઓને જે ભણાવવાનું જે કાર્ય છે એ કાર્ય તેમને ઘણા બધા વર્ષો સુધી ભણવું અને ભણાવવું એ કાર્ય કરેલા છે। તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે। એ કહે છે કે રઘુવીર જે ચૌધરી છે એ આપણા ખૂબ જ જાણીતા એવા નવલકથાકાર અને નાટ્યકાર તરીકે તેઓ ખૂબ પ્રખ્યાત થયેલા છે। કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે। જો કોઈ પણ એક લેખક હોય તો એ અલગ અલગ ક્ષેત્રની અંદર પોતાના સાહિત્યનું સર્જન કરે છે। જ્યારે રઘુવીર ચૌધરીએ કવિતાઓ લખેલી છે, વાર્તાઓ લખેલી છે, વિવેચન એટલે જે તે સાહિત્યને છાપવાનું કામ કરે છે અને વિવેચક કહીએ છે તે પણ હતા, નિબંધ મતલબ કે નિબંધ વર્ણન આપણે જોયેલું છે, એવા અલગ અલગ ક્ષેત્રની અંદર યશસ્વી મતલબ કે ખૂબ મોટી કીર્તિ પ્રાપ્ત કરેલી છે તેવા તેઓ લેખક છે। ઉપરવાસ કથાએ ત્રી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે। જો લેખકે એક ઉપરવાસ કથાયત્રી નામની એક નવલકથા લખેલી છે અને આ નવલકથા પુરસ્કૃત થયેલી છે મતલબ કે આ નવલકથાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલી છે। ઝુલતા મિનારા નાટક સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યું છે। જો એમ કહે છે ઝુલતા મિનારા નાટ્ય સંગ્રહ, એક નાટકને પણ એક સાથે ઘણા બધા નાટકોનો સમાવેશ એની અંદર થાય એટલા માટે એને સંગ્રહ પોથી એમ કહી શકાય। એવી જ રીતના સહારાની ભવ્યતા નામે તેઓએ નિબંધ સંગ્રહ આપેલો મતલબ એક કરતાં વધારે નિબંધો છે એ લખેલા છે અને જે ખૂબ પ્રસિદ્ધ થયેલા છે। તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે। જો કલાનો કસબ જાળવો એટલે એમની પાસે જે કલા છે એમની પાસે જે આવડત છે એનો યોગ્ય ઉપયોગ કરી અને ખૂબ જ મૂલ્યનિષ્ઠ એટલે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા સાહિત્યનું સર્જન તેઓએ કરેલું છે। હવે ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું
તેની શૈલી એટલે ભાષા, તેવી ભાષાની અંદર તેનું વર્ણન કે કરવામાં આવેલું છે। પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયા કિનારાની વિશેષતાઓનો પરિચય મળે છે। પ્રસ્તુત મતલબ કે તમને આપેલો જે એકમ એટલે પાઠ, તમને આપેલો જે પાઠ છે એ પાઠ દ્વારા ગુજરાત રાજ્યને જે દરિયા કિનારો મળેલો છે અને દરિયા કિનારાની જે વિશેષતા છે, મતલબ કે એક દરિયા કિનારો બીજા દરિયા કિનારાથી કઈ રીતે જુદો પડે છે, એની ઓળખ કઈ રીતે થઈ શકે, એનો સરસ મજાનો પરિચય આ પાઠની અંદર આપણને આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે। સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે કે છે, એની સાથે સાથે જ્યારે પ્રવાસનું આયોજન થાય ત્યારે તમારે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ એની સમજણ પણ આ પાઠની અંદર સરસ રીતે આપણને આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે। કે ભાઈ તમે પ્રવાસના સ્થળ પસંદ કરો તો કેવા સ્થળ પસંદ કરો, એનું આયોજન કરવું હોય તો કઈ રીતે કરી શકો, એની સમજણ સરસ રીતે આમાં ગોઠવાયેલી છે। વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી। જો એમ કે છે, જે આપણા વર્ગ શિક્ષક એટલે ક્લાસના જે મેડમ છે, તમારા ક્લાસના જે ક્લાસ શિક્ષક છે, જે છે સોમનાથ, તેઓએ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે પોતાના ક્લાસમાંથી ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી, એટલે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ બનાવેલી છે। આપણે કે મોનિટર સિસ્ટમ હોય કે આટલા વિદ્યાર્થીઓ મોનિટર છે, એમાં હેડ છે, બાકી એના નીચે અંદર કામ કરે છે, એમ કે છે વિદ્યાર્થીઓની સમિતિ બનાવેલી હતી। રેવતી વર્ગ અને સિંધુ જે કે છે, ત્રણ વિદ્યાર્થીઓની સમિતિમાં કયા ત્રણ વિદ્યાર્થીઓના નામ છે, તો કે એક રેવતી છે, વરુણ છે અને સિંધુ, આ ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ બનાવવામાં આવી હતી। ઘંટ વાગતા ચર્ચા અટકી, જેવો લેક્ચર પૂરો થાય છે, બેલ વાગે છે, જે વાતચીત થઈ રહી હતી એ વાતચીત વચ્ચે અટકે છે અથવા તો રોકાય છે। સોમનાથે પ્રવાસ પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી, જો મે સોમનાથ શું કરે છે, એ જેવા ક્લાસરૂમની અંદર પ્રવેશે છે એટલે તરત જ પાટી એટલે બોર્ડ ઉપર એમણે નજર કરી અને જોઈ। એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા। પહેલાના સમયની અંદર સમાજના અલગ અલગ ભાગ પડતા, બરાબર, ઇતિહાસ, ભૂગોળ અને સામાજિક એ રીતના ત્રણ ભાગ પડતા, એટલે કહે છે કે એ ભૂગોળ વિષયના શિક્ષક હતા અને તેઓ કુદરત વિશે મતલબ પ્રાકૃતિક વાતાવરણ વિશેને જે કવિતાઓ લખાયેલી હોય એવી કવિતાઓના ચાહક હતા, મતલબ કે આવી કવિતાઓ તેમને વાંચવી અથવા તો સાંભળવી ગમતી હતી। પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થઈ ગઈ, પાટી એટલે બોર્ડ, બોર્ડ ઉપર જે પંક્તિઓ લખાયેલી હતી એ પંક્તિઓ વાંચી અને શિક્ષક ખૂબ ખુશ થઈ ગયા હતા। વિદ્યાર્થીઓ સામે કરીને બોલ્યા, એટલે તરત જ શું કરે છે, તો કે વિદ્યાર્થી સામે પોતાની નજર નાખી અને પછી તેઓ બોલે છે, રેલાય આવતી છોને બધી ખલાસ પૃથ્વીની, સિંધુના ઉગ્રમાંથી તો ઉઠશે અમી વાદળી। બોર્ડની અંદર આવી અવરૂપ અથવા તો આવી પંક્તિ લખાયેલી હતી જેનો અર્થ થાય છે રેલાય આવતી। રેલાય આવતી મતલબ કે જ્યારે તમે દરિયા કિનારે ઉભાલા હોય તો દરિયામાં જ્યારે મોજું આવે છે ત્યારે મોજાની સાથે પાણી રેલાય અને આવે છે, એટલે કે છે રેલાય આવતી છોને બધી ખારસ પૃથ્વીની, એટલે કે દરિયાના પાણીની અંદર જેટલો પણ ખાર છે એ બધો જ ખાર એ પાણીની સાથે રેલાય અને કિનારા સુધી આવે છે। સિંધુના, અહીંયા સિંધુ એટલે દરિયો, બરોબર, સિંધુના ઉરમાંથી મતલબ કે દરિયાના ઉરમાંથી અથવા તો દરિયાના હૃદયમાંથી તો ઉઠશે અમી વાદળી, અમી એટલે અમૃત અથવા તો મીઠાશ ભરેલી, વાદળી એટલે વાદળી,
तो मित्रों तमे એવું સાંભળેલું હોય કે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે સમુદ્ર કિનારાની આજુબાજુ જ્યારે પાણી બાષ્પ સ્વરૂપે ઉપર જાય છે પાણી તો ખારું છે પણ બાષ્પ સ્વરૂપે જ્યારે ઉપર જાય છે વાદળો બંધાય છે ત્યારે પાણી કેવું હશે છે મીઠું એટલે કે છે ભલે ને દરિયાની બધી જ ખારાશ દરિયો પોતાની પૃથ્વી ઉપર અથવા તો ધરતી ઉપર પાથરી દેતો હોય પરંતુ જ્યારે દરિયાના હૃદયમાંથી કોઈ વાદળ ઊંચું ઉઠશે ત્યારે વાદળ કેવું હશે તો કે અમૃતથી ભરેલો અથવા તો મીઠાશથી ભરેલું વાદળ છે એ વરસશે ખારા પાણીનું બનેલું વાદળ પણ જ્યારે વરસે છે ત્યારે પાણી મીઠું થઈ જાય છે એટલા માટે આ પંક્તિનો અર્થ એવો આપેલો છે આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મૃતક લખ્યું હશે ઠીક છે આની પહેલા તાસ અને પીરિયડ અથવા તો લેક્ચર આની પહેલાનો જે લેક્ચર હતો એ ગુજરાતીનો હતો અને ગુજરાતીના શિક્ષકે મૃતક એટલે પંક્તિ અથવા તો કવિતા આ ગુજરાતીના શિક્ષકે આ મૃતક અથવા તો આ પંક્તિઓ છે એ લખેલી હતી એમ માનીને સોમનાથ હસવા ગયો विनती करी सुभाषित जन्मदिवस की शुभेच्छा छे रेवती शु कहे छे सोमनाथ जेना शिक्षक छे એમને કહે છે કે સાહેબ તમે રહેવા દો એ મુક્તકને તમે ભૂસો ને સુકાવેને તો કે સાહેબ આ જે સુભાષિત તમે વાંચો છો એ સુભાષિત કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય અને જન્મદિવસની શુભેચ્છા આપતો મુક્તક છે સોમનાથે એમની ડાયરી ખોલી જેવી એમના શિક્ષકને ખબર પડી કે ભાઈ આ કોઈ વ્યક્તિનો જન્મદિવસ છે અને જન્મદિવસે લખેલી પંક્તિઓ છે એટલે તરત જ પોતાની ડાયરી ખોલીને જોઈ કે આજે કોનો જન્મદિવસ છે પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા તો સોમનાથ જે એમના વર્ગ શિક્ષક છે એ શું કરતા તો કે જ્યારે પણ એમના ક્લાસમાં કોઈ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય અને તરત જ એમને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા આજે પોતે કેમ ચૂકી ગયા તો આજે એ પ્રશ્ન થાય છે કે ભાઈ આજે કેમ ભૂલી ગયા કે આજે એના ક્લાસના કોઈ એક વિદ્યાર્થીનો જન્મદિવસ છે આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે એ તરત જ વિચારે છે કે ભાઈ આજે એને જે પોતાના વર્ગનો મોનિટર બનાવેલો જે વિદ્યાર્થી છે એ જ વિદ્યાર્થીનો એ કે આજે જન્મદિવસ છે અને પોતે એને કેમ ભૂલી ગયા સિંધુને શુભેચ્છા આપી પછી તરત જ શું કરે છે તો કે તરત જ સિંધુ પાસે ગયા અને એને જન્મદિવસની શુભેચ્છાઓ છે એ આપવા લાગ્યા કે ભાઈ આજે તારો જન્મદિવસ છે એ બદલ હેપી બર્થડે એ પગે લાગીને ઊભો રહ્યો હવે શું કરે છે સિંધુ તો કે જેવા એમના શિક્ષકે એને શુભેચ્છા આપી અને શુભેચ્છા આપતાની સાથે પોતે એમની પગે લાગી અને ત્યાં ઊભો રહ્યો રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી હવે રેવતી શું કરે છે તો કે જે જગ્યાએ સિંધુ બેઠેલો હતો એ જગ્યા ઉપર પોતે ગઈ અને એ પાટલી ઉપર એને જે મીઠાઈનું પડીકું રાખેલું હતું લગે આપણે જેમ બર્થડે હોય કોઈને ચોકલેટ કે પેંડા કે કંઈક આપીએ એમ એ પણ મીઠાઈનું પડીકું છે એ લઈને આવે છે સોમનાથે પહેલો ટુકડો લીધો જેવા શિક્ષક પાસે આવે એમાંનો એક ટુકડો છે એ એમના શિક્ષક લહે લે છે અરે વાહ છે સુખડી પણ મોહન થાળ જેવી પોચી તો શિક્ષક એક ટુકડો લેતાની સાથે શું કહે છે કે ભાઈ આ છે તો સુખડી પણ સુખડી તમે જેવી ખાવ છો એટલે તરત જ મોહન થાળ જેવો આપણને પોચો લાગે એવી પોચી એ આ સુખડી લાગતી હતી રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી એટલે તરત જ રેવતી શું કરે છે તો કે બાકીના ક્લાસના જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠેલા હતા એ તમામ વિદ્યાર્થીઓને
મીઠાઈ વહેંચવા લાગી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. હવે શું કરે છે તો કે એની સાથે જે પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું હતું એના વિશે જે સમિતિનો અભિપ્રાય અથવા તો સમિતિનો જે વિચાર હતો એ વિચાર સિંધુએ તરત જ પોતાના શિક્ષક સમક્ષ એની રજૂઆત કરી. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે જોવે. આ તરત જ શું કહે છે સિંધુ, તો કહે છે કે ભાઈ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અથવા તો દક્ષિણ ગુજરાતનું તિથલ, એ કહે છે આ ત્રણ સ્થળ છે અને આ ત્રણમાંથી સામ્યમ જે નક્કી કરે એ જગ્યાની આપણે પ્રવાસ કરીએ. સાબાસ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. હવે તરત જ શિક્ષક શું કહે છે કે ભાઈ સાબાસ, હું ખૂબ ખુશ થયો છું કે જે તે ત્રણ સ્થળો પસંદ કરીએ એ બધા જ સ્થળો કેવા હતા, તો કે દરિયા કિનારાની નજીક આવેલા તમામ સ્થળ કે તમે પસંદ કરીએ. નીકે છે એ જાણીને મને ખૂબ ગમ્યું કે તમે આવી જગ્યા પસંદ કરી પ્રવાસ માટે. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. એમના શિક્ષક કહે છે કે ભાઈ આપણો છેલ્લો પ્રવાસ ક્યાંનો હતો, તો કે આપણે છેલ્લે આબુ અંબાજી નીકે પ્રવાસની અંદર ગયેલા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. કે છે જ્યારે આપણે આબુ અંબાજી જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની અંદર હું તમને એક લેખ વાંચીને મેં સંભળાવ્યો હતો. કયો? તો કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. કે છે મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો કે જે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ વિશે લખાયેલું હતું, જેમના લેખક હતા સ્વામી આનંદ સિંધુએ કહ્યું. એટલે સિંધુ તરત શું કહે છે કે તમે જે લેખ અમને વાંચીને સંભળાવેલો હતો એમના લેખક કોણ હતા, તો કે સ્વામી આનંદ હતા. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે જાણવું જોઈએ. એટલે તરત જ કહે છે કે આપણો પ્રવાસ આબુ અંબાજી ગયો તો આપણે પર્વત ઉપરની ઊંચાઈ જોઈ. એટલે જે લોકો પર્વતની ઊંચાઈ જોવે છે એને શું કરવું જોઈએ, તો કે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. કે તમે પર્વત ઉપરનું બધું જોયું તો હવે જમીનની નીચેની સમુદ્રની આજુબાજુનું જે એ વસ્તુઓ વિશે પણ કે તમારે માહિતી મેળવવી જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. તો એ કે છે આ ત્યારની વાત છે, તો કે ગાંધીજીએ જ્યારે ગોળમેજી પરિષદનું આયોજન કરેલું હતું અને એ ઇંગ્લેન્ડ એની અંદર ભાગ લેવા માટે જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. જો ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી, મતલબ કે વિશ્વાસ હતો, ઝવેરચંદ મેઘાણીને ગાંધીજી ઉપર વિશ્વાસ હતો અને કહે છે કે ભાઈ બાપુ કેવા છે, તો કે અપમાન વેઠી, મતલબ કે કોઈ વ્યક્તિ ગાંધીજીનું અપમાન કરે તો ગાંધીજી કેવા હતા, તો કે એ અપમાનને વેઠી લે, મતલબ કે એ અપમાનને સહન કરી લે એવી ઉદારતા, ઉદારતા અને નિખાલસતા, એવી નિખાલસતા ગાંધીજી ધરાવતા હતા. આપણે ઘણી વખત સાંભળેલું છે ને કે ભાઈ ગાંધીજી એવું કે તમારા ગાલ ઉપર કોઈ એક તમાચો મારે તો બીજું ઘર સામેથી ધરો, મારવા માટે જવું નહીં. નહીં ઉદાર થઈ ના હતા, નિખાલસ હતા, ક્યારે કોઈના ઉપર કોઈ ગુસ્સે થાય નહીં. કે છે ઝવેરચંદ મેઘાણી કે ભાઈ મને એવો વિશ્વાસ છે કે અંગ્રેજો કોઈ પણ જાતનું અપમાન કરશે તો પણ ગાંધીજી એ વાતનો સ્વીકાર કરી લેશે અથવા તો એને સહન કરી લેશે. તેથી એમણે ગાયેલું સાગર કિનારા અંજલી નવ ડોળજો બાપુ, આ પંક્તિ યાદ રાખવાની છે કે ભાઈ ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજી માટે કયું ગીત ગાયેલું, તો કે સાગર કિનારા, મતલબ કે તમે તો એટલા ઉદાર દિલના છો કે આખા સમુદ્રને પી શકો છો, કે અંજલિ નવ ડોળજો, મતલબ કે ખોખો ભરાઈને કોઈ તમારું અપમાન કરે તો એને તમે સહન કરી લેજો, એ વસ્તુને તમે ઢોળી નાખતા નહીં. ગાંધીજી દરિયા દિલ હતા અને તરત જ કે છે ભાઈ ગાંધીજી છે દરિયા દિલ હતા, એટલે ખૂબ મોટા દિલના હતા, એ તમામ વસ્તુઓ સહન કરી શકે એવા તેઓ હતા.
ભાઈ તમે આ ન મળી કે ક્યારે તેઓએ કરેલું નથી આશીર્વાદ આપ્યા કે છે ગાંધીજીએ શું કહ્યું છે કોઈ ખરાબ કરે તો પણ ગાંધીજીએ હંમેશા એને આશીર્વાદ જ આપ્યા કે તમારું સારું થાય એમના હૃદયમાંથી અમે વાદળી ઉઠી અને તરત જ કહે છે કે ભાઈ ગાંધીજીના હૃદયમાંથી હંમેશા શું થયું તો કે અમૃત ભરેલું છે વાદળ છે અથવા તો વાહલથી ભરેલું વાદળ છે હંમેશા એ એમની પાસેથી આપણને મળેલું છે સામેનો પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે જો વિદ્યાર્થી વાટુ એ ચડી ગયા કે એમ લાગ્યું કે ભાઈ સાહેબ છે એ પ્રવાસનું સ્થળ છે નક્કી કરવાનું છે એ વાતને તેઓ ભૂલી ગયા છે રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું આપણે ઘણી વખત એવું કરે ને કે ભાઈ કોઈને કંઈક આપણે કેવું હોય તો ડાયરેક્ટ એને ન કહે ડાયરેક્ટ વ્યક્તિને વચ્ચે રાખીને આપણી વાત ન્યાં સુધી પહોંચાડે છે એટલે રેવતી એમ કરે છે વરુણને કહે છે પણ એના શિક્ષક સાંભળે એ રીતે કહે છે સોમનાથે તુરંત પીઠ ફેરવી મુક્તક ભૂસ્યાવીના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા હવે શિક્ષક શું કરે છે કે છે શિક્ષક સોમનાથે તુરંત અને તરત જ પીઠ ફેરવીને પાછળ જોયું અને જે પંક્તિઓ મુક્તક બોડિયાઓ બોર્ડ ઉપર લખાયેલી હતી એ પંક્તિઓને પોતે ભૂસતા નથી અને એ સિવાયની જે જગ્યાઓ બાકી હતી એ બાકીની જગ્યાની અંદર તેઓ પશ્ચિમ ભારતનો નકશો દોરે છે અને દરિયા કિનારાના જે સ્થળો છે એ સ્થળોના નામ તેઓ લખવા લાગ્યા છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી શું કરે છે એમના શિક્ષક તો કે ઉપર જ્યાં કોટેશ્વર આવેલું છે નારાયણ સરોવર આવેલું છે ત્યાંથી પોતે નકશો દોરવાની શરૂઆત કરે છે માંડવીના નામ સામે વામણ ચિતર્યું પછી શું કર્યું તો કે માંડવી આવ્યો એટલે માંડવી જ્યાં રહ્યું એક્ઝેક્ટ એની સામે એક વામણ છે ચિતર્યું પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું કરે છે તો કે માંડવીની સામે કે બેટ દોર્યું પછી એમ લખ્યું કે બેટ દ્વારકા ને બેટ દ્વારકા બોલો હવે શું લખું પછી શિક્ષક છે એ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે છે કે ભાઈ જણાવો હવે દ્વારકા બેટ દ્વારકા લખ્યું ત્યાર પછી